બ્રિટન ની એક સંસ્થા દ્વારા ગ્લોબલ ટીચર પ્રાઇઝ એવોર્ડ ની સ્પર્ધા યોજવામાં આવી, જેમાં વિશ્વના 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવી. વિશ્વના બેસ્ટ શિક્ષકની યાદીમાં બાંદ્રાની ઋષિકુલ વિદ્યાલયના પ્રિન્સિપાલ કવિતા સંઘવીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે મુંબઈના ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. શિક્ષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર શિક્ષકો માટે બ્રિટન ગ્લોબલ ટીચર પ્રાઇઝ સ્પર્ધા યોજવામાં આવી છે, જેમાં આ વર્ષે 189 દેશોના 20,000 જેટલા શિક્ષકોએ અરજી કરી હતી. તે પૈકી ચૂંટાયેલા પ્રથમ 50 શિક્ષકોની યાદીમાં કવિતા સંઘવીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 16 વર્ષથી કવિતાબેન શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલા છે. કવિતા સંઘવી બાંદ્રાની ઋષિ સ્કૂલ વિદ્યાલયના પ્રિન્સિપાલ છે. એટલું જ નહીં, તે હાલ પણ હાવર્ડ યુનિવર્સિટીમાંથી એડવાન્સ કોર્સ ઇન એજ્યુકેશનલ લીડરશીપનો અભ્યાસ કરી રહ્યા છે. 20,000 જેને એપ્લાય કર્યું હતું ફ્રોમ 179 કન્ટ્રીઝ અને એમાંથી મારું નામ આવ્યું છે. કવિતાબેન ફિઝિક્સ ભણાવવાની પદ્ધતિના કારણે ઘણા જ ઓળખાય છે. ફિઝિક્સના વિવિધ ફંડામેન્ટલ્સ તેઓ ટ્રાઇડ અને ટેસ્ટની યુનિક પદ્ધતિથી ભણાવે છે, જેથી વિદ્યાર્થીઓ સહેલાઈથી શીખી શકે. કવિતાબેન સંઘવી એજ્યુકેશન ક્ષેત્રમાં અઢળક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ બ્રિટિશ કાઉન્સિલ સ્કૂલના એમ્બેસેડર પણ છે. એટલું જ નહીં, મેમ્બર્સ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ એસોસિએશનના સેક્રેટરી તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે. पहले में इंटरेस्ट नहीं रहता था फिजिक्स सीखने में, आगे पीछे करते, लेकिन जैसे उन्होंने ये पद्धति स्टार्ट की तब से उनका, बच्चों का इंटरेस्ट ज्यादा बढ़ा है. उन्होंने ज्यादा अच्छे तरीके से फिजिक्स सीखा है. उनकी सबसे अच्छी चीज़ ये है कि वो जो भी सीखती है, अगर उन्होंने कोई वर्कशॉप, कोई कॉन्फ्रेंस अटेंड की है, जो पहली चीज़ वो ये करती है कि वो आके पहले अपने स्टाफ के साथ शेयर करती है. બ્રિટન ગ્લોબલ ટીચર પ્રાઇઝની આ સ્પર્ધામાં ચૂંટાયેલા 50 શિક્ષકો પૈકી 10 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે, જેનો સમારોહ માર્ચમાં દુબઈ ખાતે યોજાશે, અને વિજેતા શિક્ષકોને 10,00,000 અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવશે. ત્યારે દેશની કવિતા સંઘવીથી ઘણી જ આશા છે. દિશા કટારિયા, ઇટીવી ન્યૂઝ, મુંબઈ.